મિત્રો જેમનો આપણે પરિચય મેળવ્યો તેમને તસવીરમાં પણ જોઈએ. જુઓ, આ છે કવિ દર્શક. આ તેમની કૃતિ ઝેર તો પીધા છે જાણી જાણી, અને આ છે વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ. હવે આપણે આ પાઠનું શબ્દશઃ સમજૂતીપૂર્વક આદર્શ વાચન શરૂ કરીએ. પાઠની શરૂઆત 40 વર્ષ પૂર્વેના દ્રશ્યથી થશે. એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. 40 વર્ષ પહેલાં આ જગ્યા કોતરો સ્વરૂપે હતી, અને આજે 40 વર્ષ પછી એક માણસના પુણ્યથી આ કોતરોમાં આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝાડ લહેરાય છે. બાળકો ઓળખી ગયા ને એ માણસ કોણ? હા, એ આપણા ગોપાળ બાપા છે. દ્રશ્ય જુઓ. શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. શિયાળાની સવાર છે ત્યારે વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ એમને માટે એક વિશેષણ વપરાયું છે, સ્વપ્ન સેવી, સ્વપ્નને સેવનારા. જે રાજા પોતાની પ્રજા માટે મહાન કાર્યો કરે છે તેઓ સ્વપ્ન સેવી હોય છે અને પોતાના સપનાને સાકાર કરે છે. શ્રીમંત સયાજીરાવ આવા જ એક પ્રજાપ્રેમી રાજા હતા. તેઓ એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. કોતર એટલે નદીના પાણી જ્યારે જમીનમાં ઊંડે સુધી પ્રવેશી ગયા હોય અને ઉપર જમીનનો ભાગ હોય તેને કોતર કહેવાય છે. ત્યારે ભેખડ એ જમીનનો ભાગ છે અને કોતર એ ઊંડો પાણી ભરેલો ભાગ હોય છે. તેના ઉપર પોતાની રક્ષા કરનારા અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. મહારાજાને અહીંયા આવવાનું કારણ શું એ જણાવે છે કે પાસે જ ગીરનું જંગલ છે, તેમાં સમાચાર મળ્યા કે એક દીપડો આ બાજુ આવ્યો છે. વાવડ તળપદો શબ્દ છે, બરાબર સમાચાર. અને એ દીપડાની શોધમાં મહારાજા અને એમના શિકારીઓ આ બાજુ આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવડના ઝાડા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. થોડાક શિકારીઓ ઝાડી ઝાંખરામાંથી નીચે ઉતરતા હતા. ગોરડ એક પ્રકારનો બાવળ છે અને ઝાડા ઝાંખરા એટલે આડેધડ ઉગી નીકળેલા વૃક્ષો. એમાં નીચે કોતર તરફ જતી એક કેડી સાંકડો રસ્તો ત્યાં સાવચેતીથી ઉતરતા હતા, કારણ કે દીપડો ગમે ત્યાંથી આવી શકે છે. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. ધીમે ધીમે એટલા દૂર ગયા કે બાવળની ઝાડીમાંથી શિકારીઓ દેખાતા બંધ થઈ ગયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા, ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા. મહારાજ એકલા પડ્યા ત્યારે નિરીક્ષણ કરવા માટે ટેકરીએ દૂરબીન માંડી અને જોતા હતા આજુબાજુનું દ્રશ્ય. ત્યાં એમની પાસે નીચેના કોતરમાંથી એક ખેડૂત માણસ આવી પ્રણામ કરે છે અને મહારાજને થોડા ફળ ભેટ ધરે છે. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? મહારાજને નવાઈ લાગી કે આ માણસ શું લઈ આવ્યો હશે. બોર. બોર? મુઠ્ઠી જેવડા? આશ્ચર્યથી મહારાજ મોટા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. મહારાજને નવાઈ લાગી, આવડા મોટા બોર? પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી, મેં એ જાતે ઉછેરી છે. આવનાર જવાબ આપે છે કે આ બોર તો મેં ઉછેરેલી બોરડી પરથી જ લઈ આવ્યો છું. ભેટ ધરવા આવ્યા હશો? ના જી, ભેટ લેવા આવ્યો છું. કેવો સરસ સંવાદ ચાલે છે બંને વચ્ચે, જુઓ. મહારાજા પૂછે છે કે મને ભેટ ધરવા લાવ્યા? ત્યારે સામે જવાબ મળે છે કે ના, હું ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે, હા, ત્યારે તો લોભે લોભે આવ્યા છો. કહો, શું અરજ છે?
મહારાજ પણ એની સાથે હળવાશથી વાત કરે છે, હં ત્યારે તો તમે કંઈક લેવા માટે આવ્યા છો, કહો શું અરજ એટલે કે વિનંતી છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. વિનંતી એટલી જ છે કે આ કોતરોની જમીન મને વ્યાજબી ભાવે આપો. રાજા જવાબ આપે છે, માગણી કરજો. માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? માગણી એ ક્રિયાવાચી સંજ્ઞા છે માગવું પરથી. આગંતુક પૂછે, જવાબ આપે છે કે માગ્યાને તો 3 વર્ષ થઈ ગયા પણ કોઈ સાંભળતું નથી. દાદ આપવું એટલે ધ્યાનથી સાંભળવું. આપું શું કરશો? બોરડી ઉછેરશો? રાજા ચકાસવા માટે પૂછે છે કે માનો કે કોતર તમને આપું તો તમે કરશો શું? એનું બોરડી જ વાવશો ને? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે. જવાબ આપે છે કે બોર પણ ગામડાના છોકરાને ક્યાં મળે છે, પણ હજી સાચું કારણ કહું તો એ છે કે આ કોતરોનું તળ એટલે એનું જમીનનું સ્તર સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે, લાંબો વખત સુધી પાણી ભરાઈને રહે છે એને ધરા કહે છે, અને ટૂંકો જમીન વિસ્તાર પાણીથી ભરેલો હોય છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, ક્યાંય પણ ખોદીએ તો 8 હાથ જેટલું ખોદીએ ત્યાં તો એમાંથી પાણી નીકળે છે, એટલું ભરપૂર પાણી છે. જમીન પણ કોઈ ભાતની છે, જમીનને વખાણ કરે છે કે જમીન પણ ખરેખર સરસ છે. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે. શિંગોડા નદીનું નામ છે, ગીરમાં વહેતી નાની નદી છે, ઉછળતી કૂદતી વહે છે, એટલે જ્યારે એનામાં પૂર આવે ત્યારે જમીનને ખોદી નાખે છે. જો એ શિંગોડાના પ્રવાહને કોઈક રીતે રોકીએ તો આ જગ્યાએ બનારસી પ્રકારની, બનારસમાં થતી લંગડો જાતની કેરી પાકે અને ગરીબના અમરફળ, ગરીબ માટે જે મોંઘું ફળ છે એવા બોરના તો ઢગલા થાય. રાજા પૂછે છે, દીપડા રંજાડશે નહીં? આ વિસ્તારમાં દીપડાનો ત્રાસ છે. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. જવાબ મળ્યો કે પેલા જંગલી દીપડાનો તો ડર નથી, પણ આ તમારી પડખેના દીપડા એટલે કે તમારા અધિકારીઓ જો મને હેરાન ન કરે તોય ઘણું છે. રાજાને મોઢા મોઢ આવું કહેવાની હિંમત આ ગોપાળ બાપામાં છે. મહારાજાએ ઊંચે જોયું, મહારાજ એકદમ ચમકી ગયા. એમની ભમરો ઘડી ખેંચાઈ, એમને જરા ગુસ્સો પણ આવી ગયો. ભમર ખેંચાય એટલે એની મુખ મુદ્રા બદલાઈ ગઈ. એમને મોઢા મોઢ આવું કહેનાર કોણ હતો? અરે આ માણસની આટલી હિંમત કે મને રાજાને મોઢા મોઢ આવું કહે છે? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. એમણે સામે જોયું તો બોલનારને કોઈ સંકોચ નથી, એ તો હળવા હાસ્યથી જાણે એની સામે જોઈ રહ્યો છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે, અને એની આંખમાં જોયું તો ફરિયાદ કે ગુસ્સો નથી પણ સેજ કૌતુકનો ભાવ છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજીરાવમાં એક આવડત હતી માણસને પારખવાની. માણસ એની પાસે આવે ત્યારે એમને ઓળખી જતા હતા. એમણે ધારી ધારીને બોલનારને જોયો. એમણે આવનારને બરાબર ધ્યાનથી જોયો. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું, પછી એકાએક કહે. પહેલાં ઊંડો શ્વાસ લઈ લીધો, વિચારે છે, મનમાં કંઈક સમજણ આવી, અને પછી એકાએક કહે છે, નિર્ણય કરી લીધો રાજાએ, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. આ કોતરની જમીન તમને આપું છું, હમણાં જ હું લખાણ કરી આપું છું. બીજી કાંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. તમારે આ કોતરને સરખા કરવા માટે કાંઈ સાધનો જોતા હોય, માણસો જોતા હોય તો એ પણ અમારું ખેતી ખાતું આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? રાજા સામે એક કામ સોંપે છે, દૂર દેખાતું મંદિર બતાવે છે. એમણે કોતરને છેડે મથાળા પર ઊભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. કોતરના સામેના છેડે એક જૂનું શિવાલય, શિવનું આલય, શિવનું મંદિર આંગળીથી બતાવ્યું. જી, એ અપૂજ રહે છે,
આગળ પૂર્વ પ્રત્યય છે પૂજાયા વગરનું. પેશવા સરકારે બંધાવ્યું છે, પેશવા સરકાર એટલે ગાયકવાડના પૂર્વજો, અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે આ મંદિર, એ પ્રાચીન શિલ્પકલાનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. અત્યાર સુધી કોઈ એની સેવા પૂજા કરતું નથી. હું તમને જમીન આપું, તમે આ મંદિરની પૂજાની વ્યવસ્થા કરો. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. જવાબ મળ્યો, દખ એટલે દુઃખ. રાજાને કહે છે કે તમે મારી વાતનું દુઃખ નહીં લગાડતા, પણ આ કામ હું કરી શકીશ નહીં. કે મૂર્તિને નથી માનતા? રાજા પૂછે છે કે તમે કેમ આમ ન કરો, તમે મૂર્તિ પૂજામાં નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. એવું તો કાંઈ નથી બાપુ, આપણે બધા મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? જીવતી મૂર્તિઓને રહેવા માટે જગ્યા નથી, ત્યાં મંદિરો બનાવી અને પાણાની મૂર્તિઓને ક્યાં પધરાવવી? એવું હું માનું છું. મહારાજ ઘડીભર કહેનાર સામે એકીટશે જોઈ રહ્યા, પછી કહે, વાત તો સાચી છે. મહારાજે સાચી વાત સ્વીકારી. પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો મળે એવું કરજો, ભલે ને? તમે મૂર્તિ પૂજા ન કરો, પણ બધાને આશ્રય મળી રહે એવું તો કંઈક કરો મૂર્તિ પાછળ. ગોપાળ બાપા કહે છે, ધર્મશાળા બંધાવીશ. ભલે, આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરી માર્ગ છે. રાજા એને હા પાડે છે. તુલસી શ્યામ ગીરમાં આવેલું એક પ્રસિદ્ધ યાત્રા સ્થળ છે, અને જવા આવવાનો દ્વંદ્વ સમાસ છે, જવું અને આવવું. તુલસી શ્યામથી જતા અને આવતા બંને વખત આ રસ્તા ઉપર આવવું પડે છે. ધોરી માર્ગ એટલે મુખ્ય માર્ગ. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. બંને જણા વાતો એ ચડે છે. મહારાજને આમાં રસ પડ્યો. ગોપાળ બાપાની વાતમાં મહારાજને મજા આવી. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, નામ છે ગોપાળદાસ. એમાં જાણવા મળ્યું કે આ ખેડૂત ખેતી ભલે કરે, પણ જાતે વણિક છે, વાણિયા છે, અને ગોપાળદાસ નામ છે. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. બરડો ડુંગર, સૌરાષ્ટ્રનો એક ડુંગર, એની તળેટીના એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. આ બધી વ્યવસ્થા કરે છે એ પોતાના માટે નથી કરતા, એ ભાઈબંધના મિત્રના દીકરા માટે કરે છે. આપણે વાત થઈ છે ને આગળ કે ઝરિયાની કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4-1 મહિના પહેલાં જ મરી ગયેલ છે, અને જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. ઝરિયામાં આવેલ કોલસાની ખાણમાં ભાગીદાર એ મિત્રનું 4 મહિના પહેલાં અવસાન થયું, અને જતાં જતાં એમણે ગોપાળ બાપાને એક ચિઠ્ઠી મોકલી હતી જેમાં લખ્યું હતું કે મારી બધી માલ મિલકત અને મારા દીકરા સત્યકામની ભાળવણી તને કરું છું. તે આપ પરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો? તમે તો ત્યાં સરસ મજાના ગામડામાં રહ્યો છો, એ મૂકી અને અહીંયા આ કોતરોની જમીન શા માટે માગો છો? બાપુ, અમે રહ્યા વાણિયા, મૂડી નાખતા પહેલાં 100 ગળને ગળીએ. વાણિયા વિચારીને કામ કરે, અને ક્યાંય પણ મૂડી રોકાણ કરતા પહેલાં વિચારીને મૂડી રોકીએ. 100 ગળને ગળવું એટલે ખૂબ વિચારીને કામ કરવું, ને એમાં આ તો પારકું ધન, સત્યકામની મિલકત છે, એના રૂપિયા છે, તો મારે એની ખાસ કાળજી રાખવી પડે. બીજાના ધનની આપણે ચીવટ રાખવી જોઈએ. જતે દાડે પડ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. અત્યારે મૂડી રોકીએ, સમય જતાં પડ હોકારો દે એટલે કે સારું વળતર મળે ત્યાં મૂડી રોકવી કામની ને. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા, અને બીજું એક કારણ એ છે કે મારા મિત્રના પૂર્વજો એ ગાયકવાડ રાજ્યના જ પ્રજાજનો હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? મહારાજા પ્રશ્ન પૂછે છે. વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. જવાબ છે કે મારે હવે કાંઈ વેપાર કરવો નથી. હરિનામ સમાસ હરિનું નામ, ભગવાનના નામનો વેપાર કરવાનું મને ગુરુએ કહ્યું છે.
તો પાછો પ્રશ્ન આવ્યો, કોણ ગુરુ? ગુરુ ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. મારા ગુરુ નામ છે માંડણ ભગત, ધોરાજી બાજુમાં થઈ ગયા. મહારાજ, એના આત્માની ગુલાબી કોળીતી એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાનીએ કોળતા જોઈ નથી. આત્માની ગુલાબી કોળવી એટલે આત્માના ગુણો ખીલવા. એમના આત્માની એટલી ઊંચી અવસ્થા હતી કે એવી દશા તો રેને રિદ્ધિ સિદ્ધિ મળી હોય એવા કોઈ સંતોની પણ મેં જોઈ નથી. રિદ્ધિ અને સિદ્ધિ એ ધ્યાન માર્ગમાં, સાધના માર્ગમાં મળતી પ્રાપ્તિ છે. જેને રિદ્ધિ સિદ્ધિ મળી ગઈ એવા સંતોની પણ આત્માની આટલી ખીલવણી મેં જોઈ નથી. નામ તો સાંભળ્યું નથી, મહારાજે વિસ્મયથી કહ્યું. આવું નામ માંડણ ભગત મેં સાંભળ્યું નથી, મહારાજ કહે છે. પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે, ચમત્કાર વગર તો કોઈ ગુરુ બનાવતા નથી, તો તમે શું ચમત્કાર જોયો? મહારાજાને ઉત્કંઠા થઈ. એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. હું માંડણ ભગતને એક જ વાર મળ્યો છું, જ્યારે બીજી વાર દર્શન કરવા ગયો ત્યારે તો તેનું અવસાન થઈ ગયું હતું. અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું. ગોપાળ બાપાની અટક પરીખ છે, પરીક્ષા કરે તે પરીખ. વાણિયા એક જ વારમાં ઓળખી લીધું. મહારાજને જાણવાની ઈચ્છા થઈ કે એવું શું બન્યું હતું. મહારાજે પૂછ્યું, મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. ધોરાજી પાસે મારડ ગામ છે, ત્યાં હું મગફળીના સોદા માટે ગયેલો. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું, આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો, દોઢીમાં ભગત બેઠેલા. ગોપાળ બાપા ધર્મશાળામાં ઉતર્યા ત્યારે દરવાજાની અંદર બીજો નાનો દરવાજો હોય એની પાસે ઓટલા હોય, ત્યાં જોયું તો ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માગી લાવેલા તે એની વહુ રોટલા ઘડે. ભગત ગામમાં જઈ કાવડમાં લોટ લઈ આવેલા, કાવડ એટલે ખભા પર બંને બાજુ રહી જાય એવું સાધન, અને એ લોટમાંથી એમની પત્ની રોટલા બનાવે ને ભગત કૂતરાને નીરતા જાય. નીરવું એટલે ખવડાવવું. ભગત કૂતરાને રોટલા ખવડાવતા જાય. ભગતનું વર્ણન કરે છે, કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ. ભગત વર્ણે શ્યામ છે, એમને આંખો નીચે રાખવાની ટેવ છે. હસે ભારે, ખૂબ સરસ હસે, જાણે સાવ બાળક જેવું, બાળક જેવું નિર્દોષ સ્મિત છે. અવાજ જોયો હોય તો વાંસળી જેવો, વાંસળી કેવી મીઠી લાગે એવા મીઠા અવાજે ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય અને મરક મરક હસીએ જાય. ગલુડિયા સાથે કંઈક વાતો કરે અને ધીમું ધીમું હસતા જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? ત્યાં બંને મળ્યા એટલે પ્રશ્ન કરે છે, મેં કહ્યું પરચુરણ, છૂટક વેપાર કરું છું. ભગત કહે છે, જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સીધ પડ્યા છો? મોટી મૂડીવાળો વેપાર છોડી અને આવો નાનો વેપાર કેમ કરો છો? મેં કહ્યું, બાપુ મૂડી જોવે ને, મૂડી એટલે ધંધામાં રોકવાના પૈસા. મૂડી તો માય પડી જ છે, ભગત બીજા અર્થમાં કહે છે, આપણા આત્માના ગુણો એ તો આપણી અંદર જ પડ્યા છે. કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા, જાણે એની સામે નજર માંડી દી. એની આંખોના તેજે મનમાં મારક કરી દીધો. ભગત અને ગોપાળદાસ બંનેની આંખો મળી અને મનમાં મારક થવો એટલે કોઈ પણ રસ્તો મળી જવો. મનમાં કાંઈક ને કાંઈક ઉકેલ મળી ગયો. શીલા જાણે ખસવા માંડી. આડો પથ્થર હોય અને આપણને કાંઈ દેખાતું ન હોય અને એ પથ્થર ખસી જાય અને પછી દ્રશ્ય દેખાય, એવું થયું. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં, ભગત સામે એ જોઈ શક્યા જ નહીં. નીચે જોઈ ગયો, જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો. ધ્યાન ગયું તો જોયું ભગતના પડખામાં ગીંગોળો, લોહી ચૂસનારો જીવડો ચડી ગયો હતો. મહારાજ, આ ગીંગોળો ચડી ગયો છે, કંઈ હું એને ઉખેડવા ગયો. ત્યાં કહે, હું ગીંગોળાને ઉખેડવા ગયો તો ભગત કહે છે, રહેવા દો એને, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, ભલે રહ્યો. ખાજ એટલે ખોરાક. જો અહીંથી છોડશું તો એને બીજે ખોરાક શોધવો પડશે. બહુ દી થઈ ગયા છે, એને ઘણા દિવસથી ચડ્યો નથી, તો એને રહેવા દો. આ
ઘટનાનું વર્ણન સાંભળી અને સયાજીરાવ બોલે છે, વાહ, શ્રીબંધ સરકારથી બોલાઈ ગયું. સાંભળીને એ પણ મુગ્ધ થઈ ગયા. આ આપણું એક પ્રકરણ. હવે આપણે એના થોડાક શબ્દોનો વિચાર કરીએ. શિંગોડો નદીનું નામ છે. વિલક્ષણ એટલે અદ્ભુત અને અસાધારણ. ધોરીમાર્ગ મુખ્ય રસ્તો. ભાડવણી એટલે સોંપણી, સોંપવું, ભલામણ કરવી. વિસ્મય એટલે આશ્ચર્ય અને અચંબો. ગિંગોડો કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ. વિરુદ્ધાર્થી શબ્દોમાં અસલ, વિરુદ્ધાર્થી નકલ. તળપદા શબ્દો છે અહીંયા. ગિંગોડાને ઝીંગોડો પણ કહે છે. પડખે એટલે બાજુમાં, અરજ એટલે વિનંતી, નેણ એટલે આંખ, દોઢી એટલે દેવડી અથવા દરવાજા પાસેની જગ્યા, વાવડ એટલે ખબર અને સમાચાર, ખાજ એટલે ખોરાક. આ પાઠની આપણે સમજૂતી જોઈ. હવે તમારે પાઠના પ્રશ્ન જવાબ સમજપૂર્વક સ્વાધ્યાય પોથીમાં પૂરા કરવાના છે. વ્યાકરણમાં તમને જે જે વિષયો આવી ગયા છે, તમારી સમજમાં આવ્યા છે, એ પણ પૂરજો. જે વિષયો નથી ચાલ્યા એને તમે ખાલી છોડી દેજો. ધન્યવાદ.